एक खेडूत हतो जिनु नाम हतु किशन। इनो परिवार खूब गरीब हतो। ए दिवस रात मेहनत करतो जेथी एना परिवार नु सारी रीते गुजरान करी शके, पण ए एम ना करी शकतो। जीवन ना अंतिम क्षणे ए बोल्यो, अरुणा, हवे मारो अंतिम समय आवी गयो छे, मने माफ करी दे। मैं मारी पाछळ कोई संपत्ति के जमीन नथी छोड़ी, जेथी तू तारू अने अपनी दीकरीओनु गुजरान चलावी शके। एवी वात नहीं करो किशन, तमे हमेशा अमारा माटे खूब मेहनत करी छे, बाकी जीवे भगवान नी मर्जी। ते मां तरीके नी बधी फरजो सारी रीते निभावी छे। आटलू कहता ए मृत्यु पाम्यो। त्रणेना जोर जोर थी रड़वानो अवाज सांभळता इमना पड़ोशीओ दौड़ता आवे छे। हाँ तो भगवान नी मर्जी हती भाभी, तमे तो जानो छो एमनी मर्जी आगळ कोईनु कई नथी चालतो। तमारी वात साची छे श्यामूभाई, पण मने चिंता मारी बन्ने दीकरीओनी छे। जे थोड़ी घणी बचत हती ए किशनना दवादारूमां खर्चाई गई, हवे अमारी पासे कई ज नथी। भाभी, अमे पाड़ोशीओए नक्की कर्युं छे के आवा दुखना समय અમે તમારી મદદ કરીએ। દિવસો વીત્યા અઠવાડિયામાં, અઠવાડિયા વીત્યા મહિનાઓમાં, અને મહિનાઓ વર્ષોમાં। 2 વર્ષ પછી અરુણા શામુના ઘરે આવે છે। શામુભાઈ, ખૂબ ખૂબ આભાર, 2 વર્ષ વીતી ગયા। જો તમે મદદ ન કરી હોત તો આજે અમે ક્યાં રખડતા હોત। એવી વાત નહીં કરો ભાભી, આપણે હંમેશા એકબીજાને મદદ કરવી જોઈએ। અરુણા ઘરે પાછી આવે છે, એ જુએ છે સીતા એક સોનેરી પીંછાવાળા બતકને ઓરડાની બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હતી, પણ બતક બહાર જતું જ નહોતું। એ એક ખૂણેથી બીજા ખૂણે ઉડ્યા કરતું હતું, પણ જ્યારે એણે અરુણાને જોઈ એ મનોમન બોલ્યું, મારી વાલી અરુણા, તારો દુખી ચહેરો જણાવે છે કે મારા ગયા પછી તે કેટલી મુસીબતો ઉઠાવી, પણ હવે ચિંતા નહીં કરતી। હવે હું ધ્યાન રાખીશ કે તારે ક્યારેય ભૂખ્યા ન રહેવું પડે, હવે આ ગરીબી પણ નહીં રહે। મહેરબાની કરીને તારી દીકરીને કહે મને હેરાન ન કરે, હું અહીં તમારી મદદ કરવા આવ્યો છું। જો મારા પીંછા સોનાના છે, એમાંથી એક ખેંચી લે અને એને વેચી આવ, તમને એની જરૂર સારી કિંમત મળશે। એક પીંછું ખેંચાયા બાદ મને બીજા નવા પીંછા ઉગશે અને એ પણ સોનાના હશે। ઘણું સારું, તું ખૂબ દયાળુ છો, શું અમે તને સ્નોઈ કહીને બોલાવીએ? હા હા, કેમ નહીં। પછી અરુણા એનું એક પીછું ખેંચે છે અને એ બજારમાં વેચે છે। થોડા દિવસોમાં એમની ગરીબીના દિવસો પૂરા થાય છે। હવે તેઓ મોટા અને વિશાળ ઘરમાં રહેવા લાગે છે, જ્યાં નોકરો ચાકરો એમની સેવા કરે છે। એક દિવસ અરુણા સવારના ગરમ નાસ્તો કરતી હોય છે, સ્નોઈ એની સામે બેઠું હોય છે। એ મનમાં વિચારે છે, મારી વાલી પત્ની, તું જાણતી નથી તું આ વસ્ત્રો અને ઘરેણામાં કેટલી સુંદર લાગે છે। અરુણા સ્નોઈને એક ટસે જુએ છે, એના મનમાં ઘણા વિચારો આવે છે। સીતા અને ગીતા બંને હવે પરણવા લાયક થઈ ગઈ છે। મારી આજની પરિસ્થિતિ જોઈને એમના સાસરિયા ખૂબ કર્યાવર માંગશે, માટે એક એક પીંછું ખેંચવાને બદલે જો હું એના બધા જ પીંછા ખેંચી લઉં તો હું જલ્દી વધુ પૈસાદાર બની જઈશ। અરુણા એની દીકરીઓને બોલાવીને એની આ યોજના જણાવે છે, વાલી દીકરીઓ, હવે તમે બંને પરણવા લાયક થઈ ગઈ છો અને એ માટે ખૂબ કર્યાવર ભેગો કરવો પડશે, એટલે મેં સ્નોઈને મારીને એના બધા સોનાના પીછા ખેંચી લેવાની યોજના બનાવી છે। તમે એવું કઈ રીતે કરી શકો માં? તમે સ્નોઈને મારી નાખશો, એને આપણે કેટલી મદદ કરી છે, બહુ લાલચ કરવી સારી વાત નથી માં। હું મારા માટે આ બધું નથી કરતી, મારી યોજના તમારા લગ્ન માટે છે। એ આટલું બોલતા જ સ્નોઈને પકડવા જાય છે। સ્નોઈ જે આ બધી વાતો સાંભળતું હતું એની આંખમાં આંસુ આવી ગયા। એ પહેલા કે એ પોતાને બચાવે અરુણાએ ઝડપથી એને પકડી લીધું। તું મોટી ભૂલ કરે છે અરુણા, તને તારા કાર્ય પર પસ્તાવો થશે। તારી હિંમત કેમ થઈ મને નામથી બોલાવવાની? હું બીજો કોઈ નહીં પણ તારો પતિ કિશન છું। મેં બતકના રૂપમાં પુનર્જન્મ લીધો છે, ભગવાને પુનર્જન્મ માટે મારી ઈચ્છા પૂછી ત્યારે મેં ધરતી પર જન્મ લેવાનું પસંદ કર્યું, અને ભગવાને મારી ઈચ્છા પૂરી કરી, કેમ કે કિશનના રૂપમાં મેં મારું જીવન પ્રામાણિકતાથી નિભાવ્યું હતું, ક્યારેય કોઈને દુખ નહોતું આપ્યું। તું જૂઠું બોલે છે, તને શું લાગે છે?
હું તારા જીઠાણા પર વિશ્વાસ કરીશ. તું આ તારું જીવન બચાવવા માટે બોલે છે. હું તારી અને આપણી દીકરીઓની મદદ કરવા માંગતો હતો, કેમ કે મારા જીવતા હું તમને કોઈ સુખ સુવિધા નહોતો આપી શક્યો. માટે મેં ભગવાનને પ્રાર્થના કરી કે તમે જ્યાં રહેતા હો ત્યાં મને મોકલે. તે કહ્યું અને મેં માની લીધું. હા, એક પછી એક એના શરીર પરથી બધા જ પીંછા ખેંચી લે છે અને પછી એને લેવા વાંકી વળે છે ત્યારે સ્નુઈ ધ્રુજતા અવાજે બોલ્યું, જે પીંછા તને ગમતા હતા, તને ખૂબ જ વાલા હતા, જરા એમની તરફ નજર કર. હવે એ સોનાના નથી રહ્યા અરુણા, અને હવે પસ્તાવાનો સમય પણ નથી રહ્યો. અરુણાએ પીંછા તરફ જોયું. એ બધા સાચા બતકના પીંછામાં ફેરવાઈ ગયા હતા. સીતા અને ગીતા, જે દૂરથી આ બધું જોતી હતી, એ તરત ભાગીને બતક પાસે જાય છે અને એને ઉપાડીને ખૂબ ખૂબ પ્રેમ કરે છે. પણ ત્યાં જ અરુણા એમને કહે છે, આ નક્કામાં માંસના ટુકડાને ઉપાડીને કચરામાં ફેંકી દો, હવે એ કોઈ કામનું નથી. ગીતા અને સીતા, જે પોતાની માના ગુસ્સાને જાણતી હતી, એમની પાસે એની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. સ્નોઈને થોડા દિવસોમાં નવા પીછા ઉગી ગયા અને ફરી પાછું આ પરિવાર પાસે ક્યારેય ન આવવા માટે ખૂબ દૂર ઉડી ગયું. અરુણા અને એના પરિવારના દુઃખના દિવસો પાછા આવી ગયા. આ કથાનો બોધ છે, લાલચુ માણસો ક્યારેય પ્રગતિ નથી કરતા, કેમ કે પ્રગતિના માર્ગનો તેઓ ટૂંકો રસ્તો અપનાવે છે, પણ એ વિનાશ તરફ લઈ જાય છે. હોય એના કરતા વધુ મેળવવાની લાલચમાં જે હોય તે પણ ગુમાવી દેવાય છે. પાછળથી પસ્તાવો કરવા કરતા પહેલેથી ધ્યાન રાખવું જોઈએ. એક ખેડૂત હતો.